નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. ખેડૂત માટેની યોજનાઓ, એને સિંચાઈ નું પાણી મળી જાય, સમયસર ખાતર બિયારણ, મોદી સાહેબ ના 6000 રૂપિયા હોય, અગરિયાત ની 3 લાખ ની લોન હોય, ટેકાના ભાવે ખરીદી કરવાની હોય, એને અમારે બેઠો કરવો છે, એને આત્મનિર્ભર કરવો છે. મારી બહેનો માટેની 200 યોજનાઓ છે, એનું આયુષ્યમાન કાર્ડ હોય, વિધવા પેન્શન હોય, વૃદ્ધ પેન્શન હોય, સખી મંડળ હોય, એના નામે સરકારી દુકાન આપવાની હોય કે નાનો મોટો ધંધો કરવા માટે વગર વ્યાજની એને લોન આપવાની હોય. મારા યુવાનો આજે નોકરીની તકો માટે ઉભા છે, એના હાથમાં રોજગારી મળી જાય, નાનો મોટો ધંધો કરતો થાય, નોકરીની તકો માટે અમે એની શરૂઆત કરી છે. આંગણવાડી થી માંડીને આંગણવાડીમાં નાનું બાળક દાખલ થાય, પ્રાથમિક શાળામાં આવે, પ્રાથમિક શાળાથી માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહ સાથે એ 12મું પાસ થાય, નેટની પરીક્ષા આપે, અને આવનારા દિવસોની અંદર આ સમાજ, કોઈ પણ સમાજનો દીકરો ડોક્ટર કે એન્જિનિયર બને, એના માટે આ જિલ્લામાં અમે આ વર્ષે મેડિકલ કોલેજ શરૂ કરી રહ્યા છીએ. ભલે આઝાદીના 75 વાળે નથી કર્યું, પણ એ કરવાનો અમને અવસર મળ્યો છે. આ સમાજના મારા દીકરા દીકરીઓ ક્યાંય દિવસે ડોક્ટર એન્જિનિયર બનશે? મારા દાહોદમાં આજે 700 દીકરા દીકરીઓ ઝાયડાસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. દર વર્ષે 200 ડોક્ટરો નીકળશે. એ પણ મારા પરબારી જિલ્લામાં અમે કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. મારે વહીવટી તંત્ર સાથે પણ વાત કરીશ. આ જિલ્લાના રાજ્ય સરકારના આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના નેતૃત્વમાં પણ આ વર્ષે આપણે ગુજરાતની અંદર 8 મેડિકલ કોલેજો આપી રહ્યા છે, એમાં મારા મહીસાગર જિલ્લામાં પણ આપણે આપી રહ્યા છીએ. અને નોકરી ધંધો રોજગાર કરતો થાય, એના હાથમાં કામ મળે, અને હજી અંતિમ વ્યક્તિ, સેવાડે ઉભેલો વ્યક્તિ, એને હજુ કઈ મળી નથી, એ હજુ રાહ દેખીને બેઠો છે. મારી પાસે હજુ કોઈ યોજનાનો લાભ નથી આવ્યો. એવા લોકો માટે આજે અમે ચારે બાજુ સ્ટોલ લગાડીને વહીવટી તંત્રના અધિકારીઓને આજે સ્થળ પર એનું ફોર્મ ભરાઈ જાય, એની મંજૂરી મળી જાય, એને લાભ મળી જાય, એને બેંક નું કાર્ડ મળી જાય, આયુષ્માન ભારત 10 લાખ નું કાર્ડ મળી જાય, વિધવા પેન્શન ને મંજૂરી મળી જાય, એવી રાજ્ય સરકારની અને ભારત સરકારની યોજનાઓ તમારે ઘેર બેઠે જો આલવા આવનારી કોઈ સરકાર હોય તે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની ગેરંટી વાળી સરકાર. તમારે આ કોરોનાની મહામારી એટલી આવી હતી, એકબીજાને આપણે બોલવા તૈયાર નતા, નજીક જવા તૈયાર નતા, પૂરા વિશ્વમાં બીમારી હતી, પણ દવા, ગોળી, ઇન્જેક્શન, ઓક્સિજન, તમામ વ્યવસ્થાઓ ગુજરાતના દેશમાં આપણે કરી છે. મુશ્કેલીની અંદર છે પડખે ભારત સરકાર, ગુજરાત સરકાર તમારી પડખે હતી. આપણને તો મળી મળી, પણ વિશ્વના 180 દેશોને પણ મફત રસી આપનારા કોઈ દેશના વડાપ્રધાન હોય તો નરેન્દ્રભાઈ મોદી આપી છે. એ ભારતની આબરૂ છે. હમણે મારા કાળુભાઈ માલીવાડ કહેતા હતા કે 2 દિવસ યુદ્ધ બંધ રખાવું પડ્યું, કે આવા કામ મોદી સાહેબ કરનારા દુનિયાની અંદર વિશ્વ નેતા છે, એટલે આપણી આબરૂ છે મિત્રો, એ ભારતની આબરૂ છે. તે દિવસે ગુજરાતમાં કોઈ કામે જેલા ખાવાનું અનાજ નતું, કોરોના સમયથી માંડીને આજ સુધી આપણે મફત અનાજ આપી રહ્યા છીએ. આજ એટલું નહીં, આવનારા 5 વર્ષ મફત અનાજ આલવાની નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટી છે. કયું મફત નું તમે હોદવા નીકળે મને કહો. આ 108 ગાડી મફત, છોરા ભણાવવાનું મફત, ડોક્ટર ભણે મફત, ખેડૂતોને નુકસાન થાય તો પણ એને મદદ કરવાની, બધા ક્ષેત્રમાં રાજ્ય સરકારની યોજનાઓ અને ભારત સરકારની યોજનાઓ મિત્રો તમારા ઘર આંગણે સુધી પહોંચાડવાના અમે આ શરૂઆત કરી છે. એમાં બધું કરી નથી દીધું. આવનારા 25 વર્ષની અંદર વિકસિત ભારત હશે ત્યારે આ દેશમાં એક પણ પરિવાર ગરીબ નહીં છે, અને એક પણ ચીજ વસ્તુની ભારત બહારથી લાવવી નહીં પડે. મેક ઇન ઇન્ડિયા માધ્યમથી આ ભારત આત્મનિર્ભર થાય, G20 નું નેતૃત્વ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરે, વિશ્વના 1 લાખ
ઉદ્યોગકારો રાષ્ટ્રપતિ વડાપ્રધાન દિલ્હીમાં આવીને મીટિંગ કરે અને એનું નેતૃત્વ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરે કે ભાઈ વિશ્વના ઉદ્યોગકારો હિન્દુસ્તાની ગુજરાતની ધરતી પર આવો, ઉદ્યોગો સ્થાપો, અમારા દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ, એ વિકસિત ભારત આવનારા દિવસોની અંદર પણ આર્થિક ક્ષેત્રે પણ ભારત વિશ્વની પહેલા નંબરની હરોળમાં છે. તો આ ઉદ્યોગો આવશે, મારા યુવાનોના હાથમાં રોજગારી નથી મળવાની. ટેકનિકલ લોકો છે, વિજ્ઞાન સાથે જોડાયેલા છે, એ બધાના હાથમાં કોઈ ઉદ્યોગકાર પણ ગુજરાતમાંથી થવાનો છે, આ ગામમાંથી આ તાલુકામાંથી પણ થવાનો છે. હમણાં જાન્યુઆરીમાં અમે વાઇબ્રન્ટ સમિટ કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જાપાન ટોકિયો અનેક દેશોમાં આમંત્રણ આપવા ગયા છે અને એ ઉદ્યોગકારો ગુજરાતની ધરતી પર આવશે ત્યારે એમાં પણ મૂડીરોકાણ થશે, ઉદ્યોગો સ્થાપશે, એ ગુજરાતનો વિકાસ થવાનો છે. ગુજરાત આપણા દેશની અંદર એક વિકસિત મોડેલ સ્ટેટ તરીકે આવ્યા છે અને મોદી સાહેબે જે રીતે સંસાધનો કહ્યા છે, આજે ભૂતકાળમાં આપણે લડાઈ માટેના સાધનો વિદેશો પર આશરો રાખવો પડતો હતો, આજે એના હેલિકોપ્ટર છે, વિમાન છે, દારૂગોળો છે, અદ્યતન 21મી સદીના સંસાધનો ભારત પાસે છે મોદી સાહેબના નેતૃત્વમાં, એવા વિશ્વના કોઈ દેશ પાસે નથી. કોઈ દુનિયામાં ઊંકી આંખ કરીને જોવા મોદી સાહેબના ભારત પર નામ નથી. એ ભારતને આપણે આગળ વધારવા જઈ રહ્યા છે. વાતો કરવાથી નહીં, આર્થિક તંત્ર પણ એટલું ઉભું કરીને, આવક પણ બમણી કરીને, ટેકનોલોજીને પણ સાથે લઈને, એક વ્યક્તિ નહીં આખા ભારત દેશના 120 કરોડ જનતા મારા ભારત માટે, મારા ભારતના વિકાસ માટે 2047 સુધી પૂર્ણ વિકસિત ભારત થાય એના માટે તમારે મારે પૂરા દેશે એક અવાજે લાગવું પડશે. જે રીતે આઝાદીની લડાઈમાં દેશ એકથી લડ્યો હતો, એમાં આ લડાઈમાં પણ આપણે 25 વર્ષ લડવાનું છે. આવનારા 25 વર્ષ સુધી ગામડે સમૃદ્ધ થશે, શહેર સમૃદ્ધ થશે, રાજ્ય સમૃદ્ધ થશે અને એની શરૂઆત આપણે આ પાંડરવા ગામથી શરૂઆત કરીશું. પાંડરવામાં જે કરવા જેવું છે કર્યું છે, બાકી છે તે આવનારા દિવસોની અંદર ભારત સરકાર, ગુજરાત સરકારની યોજના, મારું વહીવટી તંત્ર આખું આપીને આ ગામ આત્મનિર્ભર થાય, મારો ખાનપુર તાલુકો થાય, મહીસાગર જિલ્લો થાય, ગુજરાતના 33 જિલ્લા થાય, તો આ દેશના 800 જિલ્લા થાય અને શહેરો થાય, તો ભારત પૂર્ણ વિકસિત થાય. અરે વિચાર કોણ કરી શકે, મને વાત કરો તમે. આપણી પાસે નાનું મોટું નેતૃત્વ નથી મળી મિત્રો ભાઈ. આ દેશની આઝાદીની શરૂઆત પણ ગુજરાતની ધરતીના 2 સપૂતો મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે કરી હતી અને આજે આ દેશનું નેતૃત્વ ગુજરાતના સપૂત શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન અને આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ કરી છે. ગુજરાત દેશને નહીં પૂરા વિશ્વને ભરોસો આવ્યો છે કે મોદી સાહેબ જેવું નેતૃત્વ કોઈ જગ્યાએ નથી અને એ નેતૃત્વના આધાર પર વિશ્વ આજે ભારત સાથે જોડાયું છે અને એ ભારતને આપણે પૂર્ણ વિકસિત કરવાના શરૂઆત આપણે કરીશું. આજે કે આખું તમારું ખાનપુર હોનાનું નથી કરી દેવાના, પણ તબકે તબકે જે કરવા જેવું છે તેને કરતા જાઉં, આગળ વધતા જાઉં, સમાજ સાથે જોડીને માંગણીઓ પ્રમાણે એને કામ કરવાના અમે મોદી સાહેબ ગેરંટી આલે હું નથી આલતો અને ગેરંટી આલો વિશ્વમાં કોઈ નેતા હોય તો એ નરેન્દ્રભાઈ મોદી છે ભાઈ. પેલા ગયા વર્ષે 22 ગેરંટી આલવા વાળા આવેલા પાછા આવે છે, મને કોત ખરા ક્યાં અલી જેલા ગેરંટી ના અમારી સરકાર આવે ફતાલ છે. તમારી સરકાર આજે ની ભવિષ્યમાં જિંદગીમાં આવવાની નથી અને આ મોદી સાહેબ જીવે ને તાવેર બીજાનો મેળે પડવાનો નથી. એટલે તમારા મનમાં વ્યામ હોય તમે કાર્ડ નાખજો અને આ જો કરવું છે તો સીધી લીટીની સરકાર પાંડરવાળા થી માંડીને દિલ્હી સુધી એક શાસન ભારતીય જનતા પાર્ટીનું જોશે અને એમે તમે અડાવડા થયેલા છે જે છે તે પણ હાવના પાદરા રહેજો. આ તો દેશ માટેની લડાઈ આવવાની છે ભાઈ, મારા ભારત માટેની લડાઈ આવવાની છે. મોદી સાહેબની ચૂંટણી નથી આવવાની 24માં.
આ દેશને નવી દિશા માટે, આ દેશનો બીજી વાર હેટ્રિક મારીને દેશના વડાપ્રધાન માટે નરેન્દ્રભાઈ મોદી બે એની લડાઈ છે મિત્રો, અને અમે એના માટે આવનારા 25 વર્ષ સુધી ભારતને વિકસિત કરવાની લડાઈ સાથે. અને મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે ગામડું સમૃદ્ધ ના થાય ત્યાં સુધી દેશ સમૃદ્ધ ન થાય. અને એ ગામડાને પણ અમે છેવાડા અંતિમ પંક્તિમાં ઉભેલો વ્યક્તિ એના સુધી મારી સરકારની યોજનાઓ એને હાથો હાથ કોઈ વચ્ચે વાળો ના આવે એ કરી રહ્યા. તમે ક્યારે સાંભળ્યું તો ભૂતકાળમાં કે કોઈને બીમારી પડે તો એને 10 લાખ નું કાર્ડ મળે કોઈ સરકાર હલવાવેલી ખરી? અરે આ વિશ્વમાં કોઈ દેશમાં નથી એ યોજના ને એની ગેરંટી એકે એક વ્યક્તિને આપવાની ના જાત વગર આ દેશ મે વસતો નાગરિક આ નાની મોટી વાત નથી મિત્રો. 80,000 કરોડ લોકોને મનાત મફત આપવાનું નાની મોટી વાત નથી. અમારી બેન દીકરીઓ ખુશ છે આજે વધારાવી એનું કારણ કે ભૂતકાળમાં એમને વેદના એમની દાદીઓ હાહુશે પડી છે ન તન દવાખાના નજીકમાં નતી ગાડે ઘોડા તે વખતે આપણે દેશી રીતે બળવા લાવીએ કોયણીઓ લાવીએ ની બણ છેલી વાર મુસ્કિન લીધીએ લુણાવાડા હોતા તો જતે સોરો મરી જાય કોઈ વહુ મરી જાય એ ભૂતકાળમાં કાળુભાઈ આપણા વડવાવે જોયા છે. અને આજે તમે ફોન કરો ડિલિવરીમાં 10 મિનિટ 108 ગાડી આવે સુવાવર સિવિલ હોસ્પિટલમાં કરાવે અને મારી કિલ કિલાટ ગાડી મફત તમારે ઘેર મેળવા આવે. એનથી બીજું કયું તમારે જોઈએ? મારી વિધવા બેન છે એને 1,250 રૂપિયા એના ખાતામાં જમા થઈ જાય, ખેડૂત ખાતામાં 6,000 જમા થાય, આવાસ આપવાનું હોય, શૌચાલય આપવાનું હોય, લાઈટ 24 કલાક આપવાનું હોય, કઈ ની યોજના તમે મને બાકી છે તમને મને ખબર નથી. એ એક વ્યક્તિને આપણા વડાપ્રધાનને ખબર છે અને લિસ્ટ આવશે ત્યારે તમને મને ખબર પડશે. અમે મોંજ્યું નથી, એ પણ મા બાપ સરકારે અમને આલ્યું છે, એ અમે આલવા માટે તમારે કેમ આવ્યા છે? આઝાદીના 75 વર્ષમાં કઈ નો રથ લઈ કશું આલવાવેલો? બધા આવ્યા હતા પણ માંગવા આવ્યા હતા. અને આવતેલા તે કેર ચૂંટણી આવે તે અમારી 12 માસી દુકાન છે, 12 માસી ચાલે અવિરત ચાલતો રથ છે. એ 25 વર્ષ સુધી 2047 સુધી આ યોજનાઓ ચલાવીને આખા દેશનો પણ એક પરિવાર ગરીબ ના રહે. મારો ગામડાનો દીકરો 2 માળવાળા મકાનમાં રહેતો થાય, 4 પૈડાવાળી ગાડી ફરતો થાય, ડોક્ટર બને, એન્જિનિયર બને અને ઉત્તમ ખેતી કરતો થાય, વેપાર કરતો થાય અને ઉદ્યોગિક થાય. આ સપનું હું દૂર દેખતો નથી. આ સપનું સાકાર કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂરા દેશની અંદર આ સંદેશો મોકલ્યો છે. અને આમાં તમારે કઈ નાનો મોટો વાંધા જેવું ખરું કઈ તમને હું કદાચ નહીં ગમતો હોય, સેવક નહીં ગમતો હોય, કાળુભાઈ નહીં ગમતા હોય, પણ મોદી સાહેબ ગમે કે નહીં? અને બીજો ગમતો હોય તેનું નામ કહો તમે મને કે અમે હજી તમારી ભેગા આવતા રહીએ. જોડાવાળો કરે તેમ હોય તો કોઈ કોંગ્રેસ કરે હોય કોણ ખરા? આમાં કોઈ મેળ પડવાનો નથી. આ મારે બેન દીકરીના પેટમાં ગર્ભ રહે તેદારથી માંડીને અંતિમ સંસ્કાર સુધીની યોજના જો કોઈ હોય આ દેશમાં દુનિયામાં તો ભારત દેશ અને ગુજરાતમાં છે મિત્રો. કઈ માંગવા જેવું રાખ્યું નથી. હજુ જોઈએ છે, અમને ખબર છે. આજે મારે કલેક્ટર સાહેબ ને વાત થઈ, કાળુભાઈ જોડે પણ વાત થઈ, સેવક જોડે પણ વાત થઈ કે સાહેબ 35% વિસ્તારની અંદર અમને સિંચાઈ મળે છે, 65% બાકી છે. મેં કહ્યું આઝાદીના 75 વર્ષથી તો તમે નિયલિત કે દાડાલવાનું કોની વાટ જોવો છો? આનથી બીજી સરકાર આવવાની જ નથી. 2047 થી અમે જ છીએ હો. જે કરાવવાનું હોય કરાવી લીજો, એની મેં યોજના પણ બનાવવા કરી છે. મંત્રીને પણ કુંવરજી બાળિયાને લાવીને મહીમાંથી લિફ્ટ કરીને આવનારા દિવસોની અંદર સમગ્ર મારો ખાનપુર તાલુકો 100% પિયત 12 માસી ખેતી કરતો થાય. અમારી જવાબદારી છે સરકાર તરીકે, ખેડૂતના દીકરા પણ તરીકે જવાબદારી છે, કૃષિ મંત્રી તરીકેની જવાબદારી છે. ખેડૂતને કદી મુશ્કેલી પડવા દેવાના નથી. અમે એ જે ભારતનું મોદી સાહેબ નિર્માણ કરવા જઈ રહ્યા છે એવા મારે ગામડા પણ કરવા છે. મોદી સાહેબ ની યાત્રા છે એ વિકાસ ની યાત્રા છે, કઈ પોલિટિકલ પાર્ટી ની નથી.
કોઈ એક વિશ્વનો કા દેશનો નેતા એના વિશે બોલવા તૈયાર નથી, કારણ કે બોલાય એવું છે નહીં. અને એનું પરિણામ ત્યાં દાડ આવ્યું ઓમ મેરે તમારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ભાળ્યું નહીં, સાંભળ્યું નહીં કે તમારા વાળો નહીં આવ્યો એટલે રિહાઈ આવ્યું નથી. હવે કઈ બીજાનો મેળ પડે એવો જ નથી ભાઈ, આ એક થયું છે. અને આલજીના તમે પાછા તમારું નેતૃત્વ મોકલ્યું છે પેલું, પણ હા પાછા મોકલતા નહીં. અને 2047 સિવાય ભાજપ સિવાય કોઈ આ દેશમાં ના ગુજરાતમાં રાજ કરવાનું નથી ભાઈ. અને ગામડામાં સરપંચથી માંડી બધું, કારણ કે એક ઉપાડે કામ લીધું છે મહાત્મા ગાંધીજીએ કીધેલું, એ કામ આપણે ઉપાડે લીધેલું છે. અને આપણા દેશમાં આર્થિક વ્યવસ્થા વિશ્વમાં આગળ વધે એના ત્રીજા નંબરે આજે છે ગુજરાત. પણ આર્થિક દ્રષ્ટિએ જરા પાછળ નથી, તો આપણને વિકાસ કરવામાં કોઈ વાંધો નથી. આપણે પૈસાની કોઈ સરકારમાં કમી નથી, તો સેના માટે આપણે કરવું નહીં. તમારે કરાવ, અમારે કરવું છે, પણ તમારે માંગવું પણ પડશે કે ખાબર સાહેબ અમારા તાલુકામાં આટલું આટલું બાકી છે. આજે યાત્રા કરીએ છીએ ફરી પણ એકાદ દિવસ આવીશ ને તમારા તાલુકાના પ્રમુખ 100 લોકો સાથે ચર્ચા કરીને આ તાલુકામાં કયું કયું કામ કરવા જેવું બાકી છે, કયા કામને અગ્રિમતા આપવાની છે, કેટલા અગ્રિમતાના પ્રશ્નો છે, એને પણ ટૂંકા સમયમાં ઉકેલીને આ યાત્રા સાથે જોડવાનું કામ તમારે મારે કરવાનું છે. આમાં કઈ મોડું કરવાની જરૂર નથી, અને આમાં કઈ તમારું દેવું અમારી કઈ નથી, પણ સરકાર તરીકે અમારી ફરજ. અને આઝાદીના 75 વર્ષ પછી એવી સરકાર મોદી સાહેબની રથલી નીકળી છે, એક એક ગામ સુધી જાય ને લોકોની વાત કરે સરકારની, અને આગામી દિવસોમાં કરવાનું છે. એ વાત મિત્રો આજે તમારી વચ્ચે કરવા આવ્યો, ને એમાં તમે ખૂબ મોટી સંખ્યામાં આખો તાલુકો આવી ગયેલો. સરપંચ કઈ છે? સરપંચ બેન કઈ બાજુ? બેન ઉભા થો, રામ રામ કરો. આ બધા અહીંયા ગણાવો, કઈ કઈ વાંધો નહીં, પણ આ આપણા ગામનું દેહરૂ છે ભાઈ. આખા ગામનો વિકાસ આપણે બેન ને હાથે કરવાનો છે. એના જન્મ મેં પણ મને લાગે હારા ગરમ કરવી આવ્યો છે, એટલે મોદીના રાજમાં આપણા ગામનો વડાપ્રધાન આ છે. પણ આ બેન વિનંતી છે, નાનું મોટું હોય તો હબે હબે હવાર મેં શાહ પિયા પહોંચી આવ્યો. જે કામ એક દન લીંજો કહેવાનું બેન મારે હેડપંપ થયો નથી, તો દહ દને જવાનું. ત્રીજી વાર જો હોય એટલે કહે ઓ કાકી તું હાવ આવે થી હું ગમે તેમ થાય પણ હોળી સુધી તને કરી આલે એમ કેક નીકે. પણ તમે ઘેર બટી પડે ફોન કરતો તો ચાલે, હવે તો આપણે ફોન બી એટલા આવી ગયા છે, નંબર છે કે નહીં બેનનો લીધી જ દીધી આજે. આજે જે સ્ટોલ લગાડલા એ વહીવટીતંત્રના અધિકારીઓને પણ મારી વિનંતી છે, જે કઈ વ્યક્તિ લાભ લેવાનો અરજી કરે દાખલો નકળ્યો કે નહીં નકળ્યો એને લાભ આજે ના આજે આલી દેવાનો છે. રાત રહેવાનું થાય રાત્રે પણ કરીને જવાનું છે, પણ તું કાલ ઓફિસ માં આવજે એમ કહીનો મહેરબાની કરીને નીકળતો ભાઈ. જે હોય તે તલાટી માંડીને બધા પટેલ પૂજાર આગેવાન કલેક્ટર ડીડીઓ સાહેબ સુધીના આપણે જે કામ લઈને ઉપાડે નીકળ્યા છે ને, મને પરમાત્માએ આપેલો પ્રસાદ છે. મારા ભાગ્યમાં ગરીબોનું સારું કરવાનું મને અધિકારી તરીકે નોકરી મળી છે, એ સેવા આપણે મોદી સાહેબને ધ્યાનમાં રાખીને લઈએ. અને મને પૂરો ભરોસો છે આવનારો 2047 નું વિકસિત ભારત એમાં તમે અમે આનંદ લઈશું ને. આવનારી આપણી પેઢી, આવનારા ભારતનું ભવિષ્ય, આવનારા 25 વર્ષનો યુવાન એ લડાઈમાં જોડાયેલો છે, અને વિકસિત ભારતના સ્વપ્ન અને એના ફળ એને કરવા મળવાના છે. આમ તો 2047 સુધી આપણે બધા રહેવાના છે, કેટલા નું ઉતાવળ છે રહેવાના કે કોઈ ના પાડે ઉછે બેનો આપણાથી કોઈ. એટલે 25 વર્ષ હારા તંદુરસ્ત રહીએ એના માટે પ્રમુખ સાહેબે કીધું છે, પાદરી કુરો કોટી બાટો જાડો ધોન પેલા ખાતેલા કુદરાન ભરવો તો આપણા વડવાઓ હો વર જીવી જાગ નહીં. અને આપણે હમણે 40 તરી મે તો, એટલે પોતાને ખાય એટલું કરો, બાકીનું વેસવાનું બીજા ખેતરમ કરજો અને એક ગાય રાખજો, એનો ગૌમૂત્ર ને સાણ એને નાખો ને એમ ખેતી કરો. એ ગાયના મહિને હું 900 રૂપિયા તમારા ખાતામાં બેનો જમા કરાવી દઈ, કરશો કે? એ ઘેર વાળી ગાય છે તો હતી સાથે,
પણ આ ખેતીને તમે શરૂ કરો અને તમારે પણ ખેડૂત ભાઈઓ અમે જોડાવું પડશે. આજે હોમલીન દતારિયા ખાપડ કીન જતો રહેલો એ કરવાનો નહીં કરવાનો ખબર નથી. મારી ગેરંટી નહીં હોય પણ મોદી સાહેબની ગેરંટી છે કે નહીં તો કરશું ને. એમ નહીં બોલવાનું, રિહાઈ લાવેલા છે કે કેમ છે, કરશું ને તો કરવા માટે ના હું તમને સંમતિ ખવડાવવાનો છું. આજીવન બધા ભાઈઓ બહેનો, તો મિત્રો આપ સૌનો અને વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.